चलो विद्यार्थी मित्रों, मजा में विद्यार्थी मित्रों, लास्ट टाइम यांत्रिक ऊर्जा ने स्थिति ऊर्जा विषय बात करी। चैप्टर नंबर 6 कार्य ऊर्जा पावर में आप अभ्यास कर रहा सी अने एमा स्थिति ऊर्जा यांत्रिक ऊर्जा संरक्षण नियम विषय बात करी से। तो आज आप भणव से मित्रों के ऊर्जा ना जे जुदा जुदा स्वरूप से स्वरूप विषय बात करी से रिविजन स्वरूपे અને સાથે સાથે ઉર્જા સંરક્ષણના નિયમ વિશે પણ મિત્રો વાત કરી લેવી છે। થોડીક મિત્રો આપણે સ્પીડ રાખશું। અત્યાર સુધી શું ભણ્યા મિત્રો? એક તો ગતિ ઉર્જા ભણ્યા, બીજી કઈ ઉર્જા ભણ્યા? સ્થિતિ ઉર્જા, અને સાથે સાથે એક કાર્ય વિશે વાત કરી છે। તો કુદરતમાં માત્ર બે જ ઉર્જા નથી હોતી કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા, અને બંનેનો સરવાળો કરો તો જે ઉર્જા મળે કુલ એને યાંત્રિક ઉર્જા કહેતી। तो त्रण ज ऊर्जा से नहीं, वास्तव में एना सीवाय पण जुदी जुदी ऊर्जा से व्यय पामती हो अथवा तो रूपांतरण थतु होय से। तो कई कई ऊर्जा स्वरूपे रूपांतरण थाय से ए स्टडी में आपनो हार्दिक स्वागत से। शेमा मित्रों के जुदी जुदी कई ऊर्जा में रूपांतरण थाय से ए समझवा माटे तमारो स्वागत छे। तो सौ प्रथम पहलो मुद्दो आपणे आपीशी उष्मा ऊर्जा ने तो क्यारे उद्भवे के सब प्रथम तो आपणे स्थिति ऊर्जा से संरक्षित ऊर्जा क्षेत्र कीधुं हतुं, परंतु कई ऊर्जा जे उष्मा ऊर्जा उत्पन्न करती जे ऊर्जा से संरक्षित नथी। सर एक्जाम्पल एक्जाम्पल तरीके तमे कोई बाइक अथवा तो कोई वाहन लईने जाओ आ रीते तमे गति करी रह्या छो, अने ते दरमियान रस्तामां समजो खास રસ્તામાં આ બાઇકનું અથવા તો વાહનનું રસ્તા વડે ઘર્ષણ થયું છે અને ઘર્ષણ થવાને કારણે વ્હીલ છે ગરમ થઈ જશે। તો આ ઘર્ષણ એ ગરમ થઈ ગયા વ્હીલ એ શું દર્શાવે છે કે ઘર્ષણે તમારી વિરુદ્ધ દિશામાં બળ લગાડ્યું। તો આ બળ છે એ શું કરે છે? વિરુદ્ધ દિશામાં લાગે, અને વિરુદ્ધ દિશામાં લાગે એના કારણે ઊર્જાનો વ્યય થયો હોય। કયો ઊર્જાનો? ગતિ ઊર્જાનો વ્યય થયો હોય। તો આ વ્યય એટલે ઉર્જા વેડફાણી હોય, અને વેડફાણી હોય એટલે ઉષ્મા ઉર્જા અથવા તો તાપમાન વધ્યું હોય તો એ કઈ ઉર્જા કહેવાય મિત્રો? ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ છે કે એનું આ સાદું એક્ઝામ્પલ કઈ ઉર્જા મિત્રો? ઉષ્મા ઉર્જા। પછી બીજું શિયાળાનું એક્ઝામ્પલ મિત્રો, તમે હથેળીને આ રીતે જે એકબીજા સાથે ખસતા હોય અને પછી જે બંનેના હથેળીમાં અથવા બંને હાથમાં જે તાપમાનમાં ફેરફાર જોવા મળે અલ્પ અથવા તો નજીવ હોય પરંતુ તે ઉષ્મા ઉર્જામાં ફેરવાય છે। ઓકે મિત્રો, હવે એક આંકડો યાદ રાખજો, એક કિલોગ્રામ જો પાણી તમારે લેવું હોય અને એને જો તમારે 10 ડિગ્રી સેલ્સિયસ જેટલું શું કરવું પડે? ઠંડુ થાય ત્યાં સુધી જો અથવા ગરમ કરવું હોય અથવા તો ઉર્જાનું રૂપાંતરણ કરવું હોય તો તમારે કેટલા ઉર્જાની જરૂર પડે? 22,000 જૂલ ઉર્જા મુક્ત થાય છે। ક્યારે? એક કિલોગ્રામ પાણીમાં 10 ડિગ્રી સેલ્સિયસ જેટલો ફેરફાર કરો, ગરમ અથવા ઠંડો। પછી મિત્રો રિવિઝન છે એટલે થોડીક સ્પીડ રાખીશ। બીજી ઉર્જા છે મિત્રો તમારી રાસાયણિક ઉર્જા। તો રાસાયણિક ઉર્જા એટલે કે સૌ પ્રથમ તો જો રાસાયણિક ઉર્જાનો મારે અભ્યાસ કરવો હોય તો માનવ જાત માટે જે અગ્નિની શોધ થઈ છે એને મારી ઘટના યાદ કરવી પડે હંમેશના માટે, કારણ કે બે ચકમકના જે પથ્થર લીધા અને પથ્થરને એકબીજા સાથે ઘર્ષણ કરાવ્યું ત્યારબાદ ગરમી પેદા થઈ, અને ગરમી પેદા થતાં એને પાંદડા સળગાવવામાં કામ લાગ્યું, અને પાંદડા સળગતા ગરમી મળી। એટલે કે બે પદાર્થને તમે મિત્રો આ રીતે ખંચવામાં આવે એટલે યાંત્રિક કાર્ય કર્યું, એના કારણે જે પાંદડા ગરમી ઉત્પન્ન થઈ એટલે ઉર્જા ઉદ્ભવી, અને એ ઉર્જા તમે પાંદડાને આપો એટલે રાસાયણિક ઉર્જા થઈ। ઓકે, એ જ વસ્તુ તમે દિવાસળીમાં પણ જોઈ શકો છો, ફટાકડામાં પણ મિત્રો જોઈ શકો છો, અને સાથે સાથે ધ્વનિ ઉર્જા અને પ્રકાશ ઉર્જાનું પણ રૂપાંતરણ થતું હોય છે, ધ્વનિ પ્લસ પ્રકાશ। હવે અમુક અમુક જે પ્રક્રિયામાં પણ રાસાયણિક ઉર્જા આપણને જોવા મળતી હોય, એક્ઝામ્પલ તરીકે બે પ્રક્રિયક છે એક્સ અને વાય, ઝેડ અને એમ આ બે નીપજ બની,
આ પ્રક્રિયક છે તો જે નિપજની ઉર્જા જે છે મિત્રો એ કેવી હોય બોલો પ્રક્રિયકની ઉર્જા કરતાં ઉર્જા વધારે હોય એનો અર્થ એવો છે ઉર્જા વધારે છૂટી પડી અને ઉર્જા વધારે છૂટી પડી છે તો એ પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય અને જો પ્રક્રિયકની ઉર્જા કરતાં નિપજની ઉર્જા ઓછી હોય તો એનો અર્થ એવો થયો કે ઉર્જાનું શોષણ થયું એટલે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે અને એક આંકડો યાદ રાખજો એક કિલોગ્રામ કોલસા માટે મિત્રો કોના માટે એક કિલોગ્રામ કોલસાને જો દહન કરવામાં આવે તો 3×10^7 જૂલ ઉર્જા છૂટી પડે કેટલી ઉર્જા છૂટી પડે મિત્રો 3×10^7 જૂલ એને તમે બીજા ફોર્મમાં પણ પૂછી શકો કેલરીમાં પૂછાય ઇલેક્ટ્રોન વોલ્ટમાં પૂછાય અર્ગમાં પૂછાય તમને આવડવું જોઈએ આપણે ભણાશી પછી રાસાયણિક ઉર્જામાં પોલિમર આવે મિશ્રણ આવે રાંધણ ગેસ આવે લાકડું આવે ઘણા બધા નામ આવી શકે છે મિત્રો ઓકે ત્યારબાદ વિદ્યુત ઉર્જા વિશે વાત કરી કે ઉર્જા વિશે મિત્રો વિદ્યુત ઉર્જા વિશે તો વિદ્યુત ઉર્જા છે એ આપણને ખબર છે કે કોઈ વાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે વિદ્યુત પ્રવાહના વહનથી બલ્બ છે અથવા લેમ્પ છે અથવા તો ફેન છે અથવા તો ઘંટડી છે રણકે છે અથવા તો અવાજ આવે છે અથવા તો થાય છે ઓન થાય છે આ જે બધી ઘટના છે મિત્રો એ કઈ ઉર્જાના આભારી વિદ્યુત ઉર્જાને અને એમાં એક આંકડો યાદ રાખજો કે કોઈ પણ ફેમિલી છે એ એક સેકન્ડમાં લગભગ 200 જૂલ ઉર્જા વાપરે કેટલા સેકન્ડમાં મિત્રો એક સેકન્ડમાં તો પાવર કેટલો થવો જોઈએ 200 વોલ્ટ પાવર થવો જોઈએ કારણ કે જૂલ પર સેકન્ડ અથવા ઉર્જા ભાગ્યા સમય એક સેકન્ડ 200 જૂલ ઉર્જા ઓકે તો આ કઈ ઉર્જા થઈ મિત્રો વિદ્યુત ઉર્જાની વાત થઈ ત્યારબાદ મિત્રો મારે વાત કરવી છે દળ અને ઉર્જાની સમતુલ્યતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે આલ્બર્ટ આઇન્સ્ટાઈન નામનો વૈજ્ઞાનિક હતો મિત્રો એને 19મી સદીના અંત સુધીમાં એને એવું સાબિત કરી આપ્યું કે દ્રવ્યમાનનું પણ સંરક્ષણ થયેલું હોય છે જેમ ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત છે તેમ દ્રવ્યમાનનું પણ સંરક્ષણ થયેલું હોય છે જ્યારે એક પ્રક્રિયામાંથી બીજી પ્રક્રિયા બનતી હોય ત્યારે દ્રવ્યમાનમાં ઘટાડો થયો હોય તો એ જે ઘટાડો છે મિત્રો એ શું થયું હોય ઉર્જામાં રૂપાંતરણ થયું હોય છે અને એના સ્વરૂપે આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે ઈ બરાબર Δmc² અથવા Mc² સાપેક્ષવાદની થિયરી અનુસાર ઉર્જાનું સૂત્ર રજૂ કર્યું કે દ્રવ્યમાન અને ઉર્જા વચ્ચે કેવા પ્રકારનો સંબંધ રચાય એમાં 1 ગ્રામ માટે પણ પ્રશ્ન પૂછાય છે 1 કિલોગ્રામ માટે પણ પ્રશ્ન પૂછાય છે અને નીટમાં આ વર્ષે પૂછાયેલો છે ક્વેશ્ચન ઓકે ક્લિયર તો આ રીતના પણ મિત્રો ક્વેશ્ચન પૂછાતા હોય છે અને એક સરસ મજાનું આપણને એક્ઝામ્પલ આપ્યું છે NCERTએ કે 1 કિલોગ્રામ જો પદાર્થનું તમે દહન કરો સમજો ખાસ તો તમને 9×10^16 જૂલ જેટલી ઉર્જા છૂટી પડે જે તમે ખૂબ વિશાળ પ્રમાણમાં ઉપયોગ કરી શકો છો જો માત્ર માત્ર આપણી પાસે 3×10^9 જૂલ પર સેકન્ડ જેટલી ઉર્જા હોય તો 1 વર્ષ સુધી વાપરી શકીએ તો એના બદલે આપણી પાસે કેટલી મળે 1 કિલોગ્રામ માટે 9×10^16 ખૂબ વિશાળ પ્રમાણ મળે સદીઓ સુધી આપણા એ ઉર્જાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય પરંતુ એના માટે 1 કિલોગ્રામનું મટીરિયલની જરૂર પડે અને એ મટીરિયલ દ્વારા ઉર્જા મળે એ ઉર્જાને આપણે નામ આપવાનું છે મિત્રો શું નામ આપશું બોલો ન્યુક્લિયર ઉર્જા કઈ ઉર્જા નામ આપશું મિત્રો ન્યુક્લિયર ઉર્જા અને ન્યુક્લિયર ઉર્જા છે મિત્રો એ 2 પ્રકારની હોય છે એક ફ્યુઝન અને એક ફિશન શું આવશે મિત્રો ફ્યુઝન અને ફિશન ફિશન એટલે મિત્રો વિખંડન અને ફ્યુઝન એટલે સંલયન સંલયન એટલે મિત્રો 2 હલકા પદાર્થ જોડાય અને વિખંડન એટલે 2 ભારે પદાર્થના ટુકડા પડે એકમાંથી 2 ફ્રેક્ચર ટુકડા પડે ક્લિયર આ રીતની વાત છે હવે સદીઓથી મિત્રો જે સૂર્યપ્રકાશ છે હાઇડ્રોજન હિલિયમનો બનેલો છે સૂર્ય
એ સદીઓથી ઉર્જા આપણને આપે છે સતત ને સતત અવિરતપણે કોઈ પણ જાતના પ્રોબ્લેમ વગર કોઈ પણ જાતના બ્રેક લીધા વગર છતાં પણ એની ઉર્જામાં ઘટાડો થતો નથી એનું મેઇન કારણ કે ફ્યુઝન પ્રક્રિયા કઈ પ્રક્રિયા ફ્યુઝન પ્રક્રિયા એ જ રીતે મિત્રો અણુ રિએક્ટરમાં અથવા તો અણુ બોમ્બમાં ફ્યુઝન પ્રક્રિયાનો ઉપયોગ થતો હોય છે યુરેનિયમના 92-235 અથવા તો કોઈ પણ એવો યુરેનિયમ છે એ તમે તત્વ લઈ શકો છો ઓકે અને પછી એને ફ્યુઝનમાં ફેરવવા માટે અમુક પ્રક્રિયા કરવી પડતી હોય છે એ પ્રક્રિયા તમે 12th ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસમાં ડીપલી અભ્યાસ કરશો ઓકે મિત્રો તો આ રીતની વાત છે અને એમાં જે ઉર્જા છૂટાવી રહેશે એ કઈ ઉર્જા સ્વરૂપે હશે મિત્રો E બરાબર ડેલ્ટા એમસી સ્ક્વેર ઓકે હવે આપણે જે નિયમ ભણવાનો છે ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત કયો નિયમ મિત્રો ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત તો જે ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત છે મિત્રો એનો અર્થ એવો છે કે વિશ્વમાં કોઈ પણ પદાર્થ પર તમે કાર્ય કરો જો માત્ર એક આ તત્વ લેવામાં આવે તો બહાર કોઈ પણ પ્રક્રિયા થાય ચાલે પણ જો આને સમગ્ર વિશ્વનું તંત્ર લેવામાં આવે અને એની બહાર કોઈ પણ જાતનો અવકાશ નથી તો આમાં કોઈ પણ જાતની ક્રિયા થાય આ ઉર્જા આમાં રૂપાંતર પામે યામાં આવે પછી આમાં જાય પછી આમાં આવે પછી આમાં આવે માત્ર ને માત્ર એકનું બીજામાં રૂપાંતરણ થાય શેમાં રૂપાંતરણ થાય મિત્રો એકનું બીજામાં રૂપાંતરણ થાય એનો અર્થ એવો થાય કે જો સમગ્ર વિશ્વમાં અથવા આને વિશ્વ લેવામાં આવે તો સમગ્ર વિશ્વને જો અલગ કરેલું એક તંત્ર ગણવામાં આવે તો કુલ ઉર્જાનો જથ્થો છે કેવો રહે મિત્રો અચળ રહે છે કેવો રહે અચળ રહે છે એનો અર્થ એવો છો કે આમાંથી બીજામાં ઉર્જા જાય બીજાની પહેલાંમાં જાય પહેલાંની ત્રીજામાં જાય એટલે ઉર્જાનો નાશ પણ શક્ય નથી અને સર્જન પણ શક્ય નથી ઓકે માત્ર ને માત્ર એક સ્વરૂપમાંથી અથવા એક પ્રકારમાંથી બીજા પ્રકારમાં રૂપાંતરણ થાય છે એટલે કે ઉર્જા છે મિત્રો એ કેવી રહેતી હોય છે અચળ રહેતી હોય છે તો હવે મિત્રો મારે વાત કરવી છે પાવર નામના શબ્દ વિશે તો પાવર વિશે મિત્રો આપણે ઘણો બધો અભ્યાસ કરેલો કે જે કોઈ પણ પદાર્થ પર જે કાર્ય કરવામાં આવે છે એ કાર્ય માત્ર ઇમ્પોર્ટન્ટ નથી એનું બેસ્ટ એક્ઝામ્પલ આપું છું નીટની એક્ઝામનું કે માત્ર 720 માર્ક્સ જે છે એટલે કે 180 ક્વેશ્ચન પૂરા કરવા ઇમ્પોર્ટન્ટ નથી પરંતુ 3 કલાકમાં પૂરા કરવા ઇમ્પોર્ટન્ટ છે એટલે કાર્યની સાથે સાથે સમય પણ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે જે ઓછા સમયમાં કાર્ય કરવામાં આવે તેમ તમારી ઇમ્પ્રેશન સારી પડે એટલે કે ઓછા સમયમાં કાર્ય કરો તો પાવર વધારે કરી શકાય એટલે પાવરનો મિત્રો સીધો સંબંધ છે કોની સાથે સમય સાથે એટલે કે પાવર ઇઝ ઇક્વલ ટુ કાર્ય ભેંગા સમય અથવા ઉર્જા ભેંગા સમય એટલે જો મારી વ્યાખ્યા બનાવવી હોય તો કાર્ય કરવાના સમય દરને શું કહેવાય મિત્રો કાર્ય કરવાના સમય દરને પાવર કહેવામાં આવે છે આ સિમ્પલ પાવરની ડેફિનેશન થઈ અને પાવરનું ઇક્વેશન મિત્રો પાવર એવરેજ ઇઝ ઇક્વલ ટુ W/T અને જો અતિ સૂક્ષ્મ સમય માટે અથવા તો સૂક્ષ્મ સમયમાં સૂક્ષ્મ કાર્ય થયું ∆W/∆T તો તમે આ રીતે લખી શકો છો અને જો સામાન્ય પાવર જોતો હોય તો ∆T કાઢવું હોય તો સમયની સાપેક્ષ વિકલન કરવું પડે DW/DT ઓકે આ રીતનો આપણે અભ્યાસ કર્યો છે મિત્રો હવે સમજો PD/DT કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર સ્થાનાંતર એટલે તમે ડી લખી શકો છો અથવા તો એક્સ લખી શકો છો તો બળ અચળ છે DX/DT તો FDX/DT એટલે મિત્રો બળ બરાબર F×V એટલે પાવરનું આપણે સૂત્ર ભણ્યા હતા કયું સૂત્ર ભણ્યા હતા મિત્રો પાવર ઇઝ ઇક્વલ ટુ
फावी गया, जो तमने याद होय तो। हवे मित्रों ध्यान आपजो, जो अचल प्रवेगी गति समझो खास, तो पावर नो जे समय साथे नो संबंध से आपणे समप्रमाणता नो तार्यो हतो के पी बराबर एफ वी, ए नी जगह पछी एफ नी जगह एम वे लिखा था, ए एटले वी टी, वी बराबर ए टी परथी मित्रों पावर नो समय साथे नो संबंध तार्यो हतो, पण क्यारे अचल प्रवेगी होय त्यारे। અને અચળ પ્રવેગી ક્યારે હોય કે જ્યારે સતત બળ લગાડવામાં આવે ત્યારે। હવે બીજી ગતિ મિત્રો અચળ પાવર હોય, કેવો મિત્રો હોય અચળ પાવર હોય, ત્યારે આપણે જે સંબંધ ભણ્યા હતા કે વેગનો સમય સાથેનો સંબંધ આ ટાઈપ ભણ્યા હતા, જો અગાઉના લેક્ચર તમે ચેક કરી શકો છો। टी वन बाय टू એટલે v નો t સાથેનો સંબંધ, એમાં p બરાબર f v, f એટલે ma, a એટલે dv બાય dt, dt છેદમાંથી અંશમાં જાય, વેગનું સંકલન થાય v સ્ક્વેર બાય ટુ, પછી વેગનું વર્ગમૂળ કાઢો, અને જો સ્થાન સાથેનો સંબંધ જોતો હોય મારા સમયમાં તો આ ટાઈપ પણ ભણ્યા હતા મિત્રો, ટુ પી બાય m टी ने थ्री बाय टू, और जो मार आम न लखवा हो तो बे छेद अंदर जता रहे एट आठ पी बाय नाइन एम टी थ्री बाय टू। ओके आ त्रण इक्वेशन से मित्रों हमेश ने माटे याद रखो, कारण के एमसीक्यू में पूछाता हो पी कार्यक्षमता लीधी थी आउटपुट पावर ना छेद में इनपुट पावर, અને સાથે સાથે પાવર વિરુદ્ધ સમયનો જો ગ્રાફ બનાવવામાં આવે તો મને કાર્ય મળે છે। ઓકે મિત્રો તો આટલી જે ચર્ચા છે આપણે ભણ્યા હતા, અને જો કાર્ય વિરુદ્ધ સમયનો ગ્રાફ બનાવવામાં આવે તો મને પાવર મળે છે, એટલે પાવર વિરુદ્ધ સમય તો એરિયા અથવા તો ક્ષેત્રફળ કાર્ય આપે, અને જો કાર્ય વિરુદ્ધ સમયનો ગ્રાફ લેવામાં આવે તો મને શું મળશે મિત્રો પાવર મળશે, પરંતુ કયો ઢાળ લેવામાં આવે, ક્ષેત્રફળ નહીં। ઓકે એટલી વસ્તુ તમે યાદ રાખજો। તો આ રીતે આપણે પાવરની વાત કરી। હવે મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં સંઘાત રિવિઝન બાદ એક્સરસાઇઝ એક્ઝામ્પલમાં પ્રવેશ કરશું। થેન્ક યુ।